નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ધોરણ અગિયારની વાર્ષિક પરીક્ષા સાવ નજીક આવી ગઈ છે ત્યારે ઇતિહાસ વિષયની બ્લુ પ્રિન્ટ લઈને આપણે આ વિડીયોની અંદર હાજર થયા છીએ સંપૂર્ણ આ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય આ ઉપરાંત વિવિધ શાળા સંકુલના પેપરની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો તમને લિંક આપી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તમારો વધુ સમય અત્યારે આપણે નથી લેવો આપણે બ્લુ પ્રિન્ટ તરફ આગળ વધીએ તો સૌથી પહેલાં તો મિત્રો આપણે અહીં તમને બ્લૂ આપેલી છે તમે જોઈ શકો છો એનું સરળ ભાષાની અંદર વિશ્લેષણ કરેલું છે કે કયા પ્રકરણમાંથી તમને કયા વિભાગમાં પ્રશ્ન આવે છે ઓકે તો આપણે સંપૂર્ણ એની જ પહેલાં વાત કરી દઈએ તો વિભાગ એમાં એમસીક્યુ આવે છે વિભાગ બીમાં એક ગુણ વિભાગ સીમાં બે ગુણ વિભાગ ડીમાં ત્રણ ગુણના પ્રશ્નો અને વિભાગ ઈની અંદર ચાર ગુણના પ્રશ્નો તમને પૂછવામાં આવે છે તો સૌથી પહેલાં મિત્રો આપણે પ્રકરણ વાઇઝ વાત કરીએ કે ગુણભાર કેટલો છે તો પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો એની અંદરથી તમને કુલ ચાર ગુણનું પૂછાય છે કેટલા ગુણનું તો કે ચાર ગુણનું હડપિયા એમાંથી ચાર ગુણનો વૈદિક ધર્મ અને સંસ્કૃતિ એક સાત ગુણ વૈદિક ધર્મ અને સંસ્કૃતિ બે સાત ગુણ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ સાત ગુણનો ત્યારબાદ મિત્રો મહાજન પદો જેમાંથી કુલ પાંચ ગુણનું પૂછાય છે મૌર્ય યુગ એમાંથી સાત ગુણ ઈસવીસન પૂર્વે ત્રણસોથી લઈ અને ઈસવીસન ત્રણસો દરમિયાનનું ભારત સાત ગુણનું પૂછાય છે એના પછી મિત્રો ગુપ્તકાલીન ભારત એમાંથી પાંચ ગુણનું પૂસાય છે ત્યારબાદ ગુપ્ત યુગ હર્ષવર્ધનકાલીન સમાજ અને સંસ્કૃતિ ચાર ગુણનું પૂછાય છે એના પછી હર્ષવર્ધન પછીના સમયમાં ભારતીય સમાજ અને સંસ્કૃતિ ચાર ગુણનો આમાંથી પૂછાય છે એના પછી મધ્યયુગીન ભારત ચાર ગુણનો આમાંથી પ્રકરણ નંબર તેર ભારતના રાજપૂત રાજ્યો છ ગુણનો આમાંથી દિલ્હી સલ્તનત પાંચ ગુણનું અને મુઘલ યુગ એમાંથી ચાર ગુણનું પૂછાય છે અને આવી રીતે આખું એસી ગુણનું પેપર તમારે થાય છે હવે આપણે વાત કરીએ કે કયા પ્રકરણ કયા વિભાગમાં પ્રશ્ન પૂછાશે તો વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું ક્વેશ્ચન પેપર તમે જોઈ શકો છો દસ વિકલ્પો તમને પૂછાશે કયા ચેપ્ટરમાંથી આવવાના છે તો એ ચેપ્ટર હું તમને અહીં લખી દઉં છું પ્રકરણ નંબર એક પ્રકરણ નંબર બે પ્રકરણ નંબર ત્રણ પ્રકરણ નંબર ચાર પ્રકરણ નંબર સાત એના પછી નવ અગિયાર ચૌદ ને પંદર આટલા પ્રકરણમાંથી તમને વિભાગ એની અંદર પ્રશ્ન આવશે જેમાં પ્રકરણ નંબર ચાર ચૌદ છે ને એમાંથી તમને બે વિકલ્પો છે પૂછવામાં આવશે તમે સ્ક્રીનશોટ લઈ શકો આનો અથવા તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપીશ ઓકે આનું સોલ્યુશન પણ આપણે ટૂંક જ સમયની અંદર અપલોડ કરવાના છીએ વિભાગ બી જોઈએ તો મિત્રો દસ ગુણના પ્રશ્નો આવે છે એના માટે તમારે કયા કયા ચેપ્ટર કરવાના તો કે પ્રકરણ નંબર પાંચ છ એના પછી આઠ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર આટલા પ્રકરણ તમારે તૈયાર કરવાના છે જેમાંથી તેરમું જે પ્રકરણ છે એમાંથી તમને બે પ્રશ્ન પૂછવામાં આવશે ઓકે ત્યારબાદ વિભાગ સી મિત્રો વિભાગ વિભાગથી સોળ ગુણનો પૂછાય છે તો એના માટે તમારે પ્રકરણ નંબર ત્રણ પાંચ છ એના પછી આઠ અગિયાર ચૌદ અને પંદર આટલા પ્રકરણ તમારે ખાસ તૈયાર કરવાના છે પ્રકરણ નંબર છ માંથી બે પ્રશ્ન તમને પૂછવામાં આવશે ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ તો વિભાગ ડી છવ્વીસ ગુણનો હશે કુલ એના માટે તમારે પ્રકરણ નંબર એક બે ચાર સાત કરવાના છે એના પછી મિત્રો વિભાગ ઈ આવે છે વીસ ગુણનો આવે છે કુલ તો એના માટે તમારે ખાસ પ્રકરણ નંબર ત્રણ પાંચ આઠ નવ અને તેર આ પાંચ પ્રકરણ છે તમારે ખાસ તૈયાર કરવાના રહે છે તો આજનો વિડિયો મિત્રો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર અમને જરૂરથી જણાવજો અને હવે કયા વિષયના તમારે વિડીયો જોઈએ છે એ પણ તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપી છે ફોમની એમાં પણ જણાવી શકો અથવા તો કોમેન્ટની અંદર અમને જણાવી શકો છો તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત